આજે હું તમારી સાથે શેર કરીશ શક્કરપારાની રેસીપી તો ઘરે શક્કરપારા બનાવતી વખતે તે ઘણીવાર ખસ્તા નથી બનતા હોતા કે તેમાં લેયર્સ પણ નથી તૈયાર થતા હોતા પણ આજે આપણે શક્કરપારાનો લોટ અમુક ટીપ્સ સાથે બાંધશું સાથે તેને વણવાની બે અલગ રીત જોશું જેનાથી તે એકદમ પળવાળા અને ખસ્તા તૈયાર થશે એકદમ સિમ્પલ રેસીપી છે ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં શક્કરપારા બનાવવા આપણે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ તો ઘરમાં રહેલી વાટકીના માપથી ચાર વાટકી અને વજનમાં પાંચસો ગ્રામ એટલે કે અડધા કિલો જેટલો મેં મેંદો લીધેલો છે તો ઘઉંની જગ્યાએ મેંદાના લોટ સાથે બનતા શક્કરપારા એકદમ ખસ્તા અને પડવાળા તૈયાર થાય છે સાથે તે જ વાટકીના માપથી થ્રી ફોર્થ વાટકી એટલે કે એક વાટકીથી થોડી ઓછી અને વજનમાં એકસો સાઠ ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે સાથે મેં અહીંયા થ્રી ફોર્થ વાટકી જેટલું દેશી ઘી લીધેલું છે તો મેં અહીંયા ઘીનું માપ તેને મેલ્ટ કરીને લીધેલું છે તો બજારમાં મળતા શક્કરપારા ડાડા ઘી સાથે બનાવવામાં આવે છે પણ ઘરે દેશી ઘી સાથે પણ શક્કરપારા એકદમ ફરસા બને છે સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું મેં પાણી લીધેલું છે તો છે ને એકદમ સહેલું માપ પાંચસો ગ્રામ એટલે કે અડધા કિલો મેંદા સાથે મેં ખાંડ ઘી અને પાણી સરખા પ્રમાણમાં અને થ્રી ફોર્થ વાટકી એટલે કે એક વાટકીથી થોડા ઓછા લીધેલા છે ત્રણેયનું માપ સરખું રાખેલું છે તો એ લોટ બાંધતા પહેલાં આપણે એક મિક્સર બનાવવાનું છે તો માપ પ્રમાણે લીધેલું થ્રી ફોર્થ વાટકી જેટલું પાણી સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે થ્રી ફોર્થ વાટકી જેટલી ખાંડ અને થ્રી ફોર્થ વાટકી જેટલું ઘી એડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ તો અહીંયા ખાંડ ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે કારણ કે મિક્સરમાં આપણે પાણી માપથી લીધેલું છે જો આપણે હાઈ ગેસની ફ્લેમ રાખશું તો પાણી બધું જ બળી જશે અને મિક્સર બરાબર નહીં બને તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે તો હવે ફ્લેવર માટે અડધી ચમચેટલો એલચી પાઉડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે ફક્ત એક પિન જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બે દિવસ મિક્સ થઈ ગઈ છે આપણે મિક્સરને વધુ પડતું બોઈલ નથી કરવાનું તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઠંડુ કરવા માટે એક મોટા વાસણમાં કાઢી લઈએ તો ઘી પાણી અને ખાંડ સાથે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ કરીને પછી જ તેમાં લોટ એડ કરવાનો છે અહીંયા પાણીની જગ્યાએ તમે મિશ્રણમાં દૂધનો ઉપયોગ પણ કરી શકો છો પણ બનેલા શક્કરપારાની બાંધી લઈએ તો લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે તેમાં ચાર વાટકી જેટલો મેંદુ એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરીને લોટને બાંધી લઈએ તો શક્કરપારાનો લોટ બાંધતી વખતે આપણે બસ તેને ભેગો જ કરી લેવાનો છે જરા પણ મસળવાનો નથી કારણ કે જો આપણે લોટને મસળશું તો અંદરની બાજુએ લેયર્સ બરાબર નહીં તૈયાર થાય તો તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે ભેગો કરી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે તો હવે તેને ઢાંકીને વીસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ તો સાકરપારાનો આપણો લોટ બંધાઈ ગયો છે તૈયાર થયેલા ઘી પાણી અને ખાંડના મિશ્રણ સાથે જ આપણો લોટ મીડિયમ સોફ્ટ બંધાણો છે અહીં આપણે લોટ બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને બસ ભેગો જ કરી લેવાનો છે લોટને આપણે મસળવાનો નથી કારણ કે લોટની અંદર થોડા લેયર્સ તૈયાર થશે જો આપણે લોટને મસડી લેશું તો તે લેયર્સ એકબીજા સાથે મર્જ થઈ જશે અને શક્કરપારા પળવાળા નહીં બને અને આ લોટ સાથે આપણે શક્કરપારાને બે અલગ રીતે વણશું આ બંને રીતમાં શક્કરપારા એકદમ પળવાળા તૈયાર થાય છે આ બંને રીતમાંથી તમે કોઈપણ રીતે શક્કરપારાને તૈયાર કરી શકો છો તો હવે બંને રીતને જોઈ લઈએ તો વીસ મિનિટ થઈ ગઈ છે અને લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે અને આપણે તેને ખાંડના મિક્સર સાથે બનાવેલો છે એટલે તે પહેલાં કરતાં થોડો કઠણ લાગે છે જો આ સમયે તમારો લોટ વધુ પડતો કઠણ લાગતો હોય તો એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી દેજો અને જો લોટ ઢીલો લાગતો હોય તો થોડો મેંદો એડ કરીને આ રીતનો મીડિયમ સોફ્ટ કરી લેજો તો તૈયાર થયેલા લોટના ચાર સરખા ભાગ કરી લઈએ અને હવે એક ભાગને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે અંદરની બાજુએ લોટમાં લેયર્સ તૈયાર થયા છે તો હવે તેને રાઉન્ડ શેપ આપી દઈએ અને બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે જેથી તે જરા પણ ડ્રાય ન થાય તો હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈએ તો મેં આ રીતની મીડિયમ થિકનેસમાં રોટલીને વણી લીધેલી છે તો હવે શક્કરપારાને લેયર સાથે તૈયાર કરવા માટે રોટલીને આ રીતના સાઇડ્સમાંથી ફોલ્ડ કરી લઈએ અને હવે આ રીતના બીજી સાઇડ્સમાંથી ફોલ્ડ કરીને ચોરસ શેપનો લુવો બનાવી લઈએ તો આ લુવાને જ્યારે આપણે વણીને તેમાંથી શક્કરપારા તૈયાર કરશું ત્યારે તે એકદમ લેયર્સવાળા તૈયાર થશે તો હવે વેલરની મદદથી તેને વણી લઈએ તો મેં વેલણની મદદથી લુવાને વણી લીધેલો છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ રાખેલી છે તો હવે આ રીતના કટરની મદદથી શરૂઆતમાં સાઇડ્સના પીસને કાઢી લઈએ અને સ્ક્વેર શેપ આપી દઈએ હવે આ રીતના સીધી પટ્ટી કરી દઈએ અને પછી આડી પટ્ટી કરીને સખરપારાને સ્ક્વેર શેપમાં કટ કરી લઈએ તો હાથમાં લઈને એક સક્કરપારાને જોઈએ તો તમે જોઈ શકો છો કે અંદરની બાજુએ લેયર્સ તૈયાર થયા છે તો એ સક્કરપારાને બનાવીને બીજી રીતમાં મેં રોટલીને મીડિયમ થિકનેસમાં વણી લીધેલી છે હવે તેને આ રીતના રોલ કરી લઈએ તો રોલ કરવાથી અંદરની બાજુએ એકદમ સરસ લેયર્સ તૈયાર થાય છે હવે વેલણની મદદથી રોલને વણી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં રોલને સારી રીતે વણી લીધેલો છે તો હવે કટરની મદદથી સાઇડ્સની કિનારીને કાઢી લઈએ અને હવે શક્કરપારાને સ્ક્વેર શેપ આપી દઈએ તો વણવાની આ રીતમાં પણ તમે જોઈ શકો છો કે શક્કરપારાની અંદર એકદમ સરસ લેયર્સ તૈયાર થાય છે હવે આ રીતના બધા જ શક્કરપારાને તૈયાર કરી લઈએ હવે શક્કરપારાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે તો તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે થોડો લોટનો ટુકડો તેલમાં એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતના ઝીણા ઝીણા બબલ્સ આવે છે મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે જે શક્કરપારા તળવા માટે એકદમ પરફેક્ટ છે શક્કરપારાને આપણે વધુ પડતા ગરમ તેલમાં એડ નથી કરવાના તો હવે તૈયાર કરેલા શક્કરપારાને તેલમાં એડ કરી દઈએ તો શક્કરપારાને તેલમાં એડ કરતી વખતે આપણે શરૂઆતમાં તેને પલટાની ઉતાણ નથી કરવાની એક સાઈડથી તે થોડા તળાય અને શેપ લઈ લઈએ પછી જ આપણે તેને હળવે હાથે પલટાવાના છે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે હળવે હાથે શક્કરપારાને પલટાવતા જઈએ અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો ધીમા ગેસ પર તેરથી ચૌદ મિનિટ જેવું થઈ ગયું છે અને શક્કરપારા એકદમ સારી રીતે તળાઈ ગયા છે તો હવે તળાયેલા શક્કરપારાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય તો એકદમ પળ સાથે આપણા ખસ્તા શક્કરપારા તૈયાર થઈ ગયા છે જેને બનાવવા એકદમ સહેલા તો શક્કરપારાને આપણે ગેસની લો ફ્લેમ પર તળવાના છે શક્કરપારાને આપણે ક્યારેય હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના નહીં તો તે અંદરથી થોડા કાચા રહેશે ધીમા ગેસ પર શક્કરપારાના એકદમ સરસ લેયર્સ તૈયાર થશે અને તે અંદરથી પણ કૂક થઈ જશે સાથે ગરમા ગરમ શક્કરપારા જ્યારે આપણે તેલમાંથી કાઢીએ ત્યારે તે થોડા સોફ્ટ લાગે છે પણ જેમ તે ઠંડા થઈ જશે તેમ તે એકદમ સરસ શેપ લઈ લેશે અને ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થશે તો મેં આ બધા જ શક્કરપારાને તળી અને થોડા ઠંડા કરીને પછી જ ડબ્બામાં ભરી દીધેલા છે શક્કરપારાને આપણે ક્યારેય ગરમાગરમ ડબ્બામાં નથી ભરવાના કારણ કે જ્યારે તે ગરમ હશે ત્યારે તે થોડા સોફ્ટ હશે અને હવે એક શક્કરપારાને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે શક્કરપારા અંદરથી લેયર સાથે તૈયાર થયા છે અને જે હાથમાં આ રીતના ભૂકો થઈ જાય છે મીન્સ એકદમ ખસ્તા તૈયાર થયા છે તો એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો તો આપણા એકદમ પળવાળા અને ખસ્તા શક્કરપારા તૈયાર થઈ ગયા છે એકવાર આ રેસીપી સાથે શક્કરપારા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે